નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો જૂન બે હજાર એકવીસથી ઓગસ્ટ બે હજાર એકવીસ સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો આઠસો પચાસ પ્લસ પ્રશ્નોની એક જ પીડીએફ જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો ફક્ત વીસ રૂપિયામાં ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે જ્યાંથી ફક્ત તમે એક વીસ રૂપિયામાં આઠસો પચાસ પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરી શકશો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની શરૂઆત કરીશું આઠ ઓક્ટોમ્બર બે હજાર એકવીસથી પંદર ઓક્ટોમ્બર બે હજાર એકવીસ સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો ફર્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર એકવીસથી કોને સન્માનિત કરવામાં આવે તો એમ્સ દિલ્હીના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાને બાવીસમો લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર એકવીસથી સન્માનિત કરવામાં આવે છે આ પુરસ્કારની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે આ પુરસ્કાર વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં શરૂ કરવામાં આવ્યો હતો અને આ પુરસ્કારમાં શું આપવામાં આવે છે તો આ પુરસ્કાર અંતર્ગત પાંચ લાખનું રોકડ રકમ પત્ર અને તકતી આપવામાં આવે છે અને આ મિત્રો જો તમે આની પણ પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર આની પીડીએફ તમને મળી જશે પ્રથમ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ કોણ હતા તો આ પ્રથમ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ પ્રોફેસર સી કે પ્રહલાદ હતા જેમને વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં મળ્યો હતો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે અમિત ખરેની નિમણૂક કરવામાં આવી છે પૂર્વ ઉચ્ચ શિક્ષણ સચિવ અમિત ખરે જેઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને મુખ્ય નીતિગત ફેરફારો કરાવ્યા હતા તેઓ ઝારખંડ કેડરના વર્ષ ઓગણીસો પંચ્યાસી બેચના આઈએસ અધિકારી ખરીને બે વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે તેઓ માનવ સંસાધન વિભાગ તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલય તેમજ શિક્ષણ મંત્રાલય ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ રહી ચૂક્યા છે તેમજ વર્ષ ઓગણીસો પંચાણુંથી સત્તાણું દરમિયાન પશ્ચિમ સિબૂમ ચાઈબાસાના ડેપ્યુટી કમિશનર તરીકે બિહારના ઘાસચારા કૌભાંડનો પર્દાફાશ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી છઠ્ઠો ક્વેશ્ચન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિને બીજા કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું પૂર્ણામ જણાવો તો શ્રી અબુલ પાકીર જૈનાલુદ્દીન અબ્દુલ કલામ તેમનો જન્મ ક્યાં થયો હતો તેઓનો જન્મ ઈસ્વીસન ઓગણીસો એકત્રીસમાં તમિલનાડુના રામેશ્વરમાં થયો હતો તેઓ ભારતમાં ક્યારે રાષ્ટ્રપતિ બન્યા હતા તેઓ બે હજાર બેથી બે હજાર સાતમાં ભારતના અગિયારમાં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી તેઓ ઈસવીસન ઓગણીસો સત્તાણુંમાં ભારત રત્નથી સન્માનિત કરાયા હતા તેમજ તેઓને ઈસ્વીસન ઓગણીસો એક્યાસીમાં પદ્મભૂષણ અને ઈસવીસન ઓગણીસો નેવુંમાં પદ્મવિભૂષણથી સન્માનિત કરાયેલ છે હવે મિત્રો બીજી એક માહિતી લઈ લઈએ આ વર્ષના જે નોબેલ પુરસ્કાર છે તેમના વિશે માહિતી લઈ લઈએ પછી આગળના પ્રશ્નો આપણે જોઈશું આ વર્ષનો ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર ત્રણ વિજ્ઞાનીઓને મળેલ છે જાપાનના સિકોરો મનાબે જર્મનીના ક્લોસ હેસલમેન અને ઇટાલીના જ્યોર્જિયો પારસીને મળે છે મનાબે અને હેસલમેને પૃથ્વીના ક્લાઇમેટનું ફિઝિક્સ ફિઝિકલ મોડેલ તૈયાર કર્યું છે જેની મદદથી ધરતી પર થતા ફેરફારોની સટીક દેખરેખ રાખી શકાશે આ સાથે ગ્લોબલ વોર્મિંગનું પણ અનુમાન લગાવી શકાશે પારિસીએ પરમાણુથી લઈને ગ્રહો સુધીની ફિઝિકલ સિસ્ટમમાં થતા ફેરફારો ઉતાર ચઢાવની પરસ્પરની ક્રિયાઓની દિશામાં મહત્વના સંશોધન કરે છે આ વર્ષનું કેમેસ્ટ્રીનું નોબેલ પુરસ્કાર બે વિજ્ઞાનીઓને મળેલ છે જર્મનીના બેન્ઝામિન લિસ્ટ અને સ્કોટલેન્ડના ડેવિડ મેકમિલનને મળેલ છે એસિમેટ્રિક ઓર્ગેનો કેટાલિસિસ તરીકે ઓળખાતા પરમાણુના બંધારણ માટે નવો ઉપાય વિકસાવવા બદલ તેમને બહુમાન મળેલ છે તેમજ આ વર્ષનું સાહિત્ય ક્ષેત્રનું નોબેલ પ્રાઇઝ કોને મળેલ છે તાન્ઝાનિયાના લેખક અબ્દુલ રઝાક ગુરનાહને મળેલ છે આ વર્ષનું શાંતિનું નોબેલ પારિતોષિક બે પત્રકારોને મળેલ છે ફિલિપાઇન્સના પત્રકાર મારિયા રેસા અને રશિયાના પત્રકાર દમિત્રી મુરાતોઓને મળેલ છે બંને અભિવ્યક્તિની આઝાદીની સુરક્ષા કરવાનો પ્રયાસ કરવા બદલ તેમને છે હવે મિત્રો આગળના પ્રશ્નો જોઈશું કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે હાલમાં કયા બોર્ડની રચના કરી છે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા બોર્ડની આ બોર્ડમાં એક અધ્યક્ષ અને ત્રણથી થી સાત સભ્ય હશે તેનું વડમથક એનસીઆરમાં હશે બારમો ક્વેશન બાળકોને માનસિક આરોગ્ય વિશે યુનિસેફનો ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન્સ બે હજાર એકવીસના રિપોર્ટ અનુસાર વિશ્વમાં કેટલા ટકા બાળકો માનસિક સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત છે ચૌદ ટકા બાળકો ઓગણચાલીસમી સિનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ રિલાયન્સ કપનો પ્રારંભ ક્યાં થયો છે રાજકોટ ખાતે સ્પેસમાં ફિલ્મ શૂટિંગ કરનારો પ્રથમ કયો દેશ બનશે રશિયા આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના તમામ છ એવોર્ડ્સ કયા ભારતીયોએ જીત્યા છે તો પ્લેયર ઓફ ધ યર હરમનપ્રીત સિંઘ મેન્સમાં ગુરજીત કોર વિમેન્સમાં રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર વિવેક સાગર પ્રસાદ મેન્સમાં શર્મિલા દેવી વિમેન્સમાં ગોલકીપર ઓફ ધ યર પીઆર શ્રીજેશ મેન્સમાં સવિતા પુનિયા વિમેન્સમાં કોચ ઓફ ધ યર ગ્રેહામ રીડ મેન્સમાં જોન મારિઝન વિમેન્સમાં પૌરાણિક સિરિયલ નિધન થયું સાબરકાંઠાની ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માની હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ ભારતનો ક્રમ કેટલામો છે નેવમો ક્રમ છે જાપાન સિંગાપોર એકસો બાણું સ્કોર સાથે ટોચના સ્થાને આવે છે તેમજ ભારતના નાગરિકો અઠાવન દેશોમાં વિઝા વગર પ્રવાસ કરી શકે છે વિશ્વને કયા રોગ સામે રક્ષણ આપતી રસીને હાલમાં ડબલ્યુએચ મંજૂરી આપી છે મલેરિયા દસ ઓક્ટોમ્બર એટલે વર્લ્ડ મેન્ટલ ડે હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે ભારતીય હવાઈ દળે કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો નેવ્યાસીમો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે પાંચ ઓક્ટોમ્બર એટલે વિશ્વ શિક્ષક દિવસ અને પાંચ સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય શિક્ષક દિવસ પશ્ચિમ બંગાળની જીઆઈ ટેગવાળી કઈ મીઠાઈની હાલમાં પહેલી ખેપની નિકાસ કરવામાં આવી છે મહિદાના મહારાષ્ટ્રના કયા ચોખાને હાલમાં જીઆઈ ટેગ આપવામાં આવી છે વાડા કોલમ ચોખાને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિદિવસીય અર્બન કોન્કલેવનું ઉદઘાટન ક્યાં કર્યું લખનઉ ખાતે હાલમાં કયા રાજ્યમાં બોટલ પેક વોટર પર પ્રતિબંધ મૂકવામાં આવે છે સિક્કિમમાં કયા રાજ્યમાં તજની સંગઠિત ખેતી શરૂ કરવામાં આવી છે હિમાચલ પ્રદેશમાં હાલમાં એમ વેંકૈયા નાયડુને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા લોકપ્રિય ગોપીનાથ બોડગલોઈ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ભારતમાં પાંચ રાજ્યોમાં બુદ્ધિસ્ટ સર્કિટ વિકસાવવા ત્રણસો પચીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે જેમાં ગુજરાતના કેટલા સ્થળોનો સમાવેશ કરવામાં આવે છે તેર સ્થળોનો સમાવેશ કરવામાં આવે છે જે બુદ્ધિસ્ટ સર્કિટ આ પાંચ રાજ્યોમાં વિકસાવવામાં આવશે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ બિહાર અને ગુજરાત ગુજરાતના નવા સત્યાવીસમાં ચીફ જસ્ટિસ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે અરવિંદ કુમારની પ્રખ્યાત ઉર્દુ અને ગુજરાતી સાહિત્યકાર જેમનું હાલમાં નિધન થયું સૈયદ અબ્દુલ કાદરી ડેનમાર્કના વડાપ્રધાન હાલમાં ભારતની મુલાકાતે આવેલ છે મેટ થ્રેડરિક્સ પાકિસ્તાનના અણુબોમ્બના સર્જક જેમનું હાલમાં અવસાન થયું અબ્દુલ કદીર ખાન સાત ઓક્ટોમ્બર એટલે વિશ્વ કપાસ દિવસ રાજ્ય કયા રાજ્યમાં બથુકમમાં ઉત્સવ મનાવવામાં આવ્યો તેલંગણામાં હાલમાં કયા બે ઉદ્યાનને ટાઈગર રિઝર્વ ઘોષિત કરવામાં આવે છે ગુરુ ઘાશીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન અને તમોર પિંગલા વન્યજીવ અભયારણ્યને તાજેતરમાં યશુદાસનનું નિધન થયું તેઓ કઈ કળા સાથે સંકળાયેલ હતા કાર્ટુનિસ્ટ બે હજાર ત્રેવીસમાં પહેલી વખત કયો આફ્રિકન દેશ ઓલિમ્પિક ખેલની યજમાની કરશે ગાના ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવે છે સુશ્રી સરિતા સિંહ કયા રાજ્યની સરકારે મિશન કવચ કુંડલ લોન્ચ કર્યું છે મહારાષ્ટ્રની સરકારે આ હતા મિત્રો આજના ક્વેશ્ચન્સ પસંદ તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તેરીમાં વધારો થઈ શકે કાલે ફરી સાથે મળીશું જય હિન્દ જય ભારત